गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં. ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ એમાં આપણે પેજ નંબર 202 જે પાઠ ચાલુ છે ફરી ઉપડ્યા એની અંદર ઘણી બધી એવી ચર્ચા કરવામાં આવેલી છે કે ગામ મૂકીને માણસોએ બીજે અથવા ઓછી મજૂરીમાં કામ કરવું પડે છે. તો શું છે એ જોઈએ. પાના નંબર 202 ઉપર દશેરા પછી આ પરિવારોનો કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે. 6 મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી તેમની ઝૂંપડીમાં રહેશે. પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે. સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધશે, પછી ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે. ધનુ વારંવાર તેના પિતા સાથે જાય છે. ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર બળદગાડામાં રાત્રિ વિતાવે છે. ત્યાં ધનુ બળદો સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે. જો બાળકો તેમના પરિવારના સભ્યોને નશીલા કે માદક દ્રવ્યો લેવાની આદતની મુશ્કેલીમાં આપલે કરવા માંગે તો તમારે તે બાળકો સાથે ખૂબ જ સાવચેતીપૂર્વક અને સંવેદનશીલ રીતે વાત કરવી જોઈએ. વર્ગમાં ડ્રગ્સ, નાર્કોટિક્સ, માદક દ્રવ્યની ખરાબ અસરોની ચર્ચા કરી આવા મુદ્દાની સેવન તાલીમ કાર્યક્રમમાં ચર્ચા કરી શકે છે. હવે એનાથી આગળ તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચ એટલે તેમને કેટલી શેરડી આપી તેનો હિસાબ બનાવવાની રહેતી હતી. તેઓ આ પહોંચ તેમના લોનના ખાતાના હિસાબ રાખનારા પ્રતિનિધિને આપતા. પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચા માટે તેમને થોડા પૈસા પણ આપતા. પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં આગળના અઠવાડિયા માટે લોટ અને તેલ ખરીદવા સાથે લઈ જતા. ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અને મીઠાઈ ખરીદતા. તેમણે ધનુ માટે પેન્સિલ, રબર અને નોટબુક પણ ખરીદ્યા. અંતે તો તેઓને પ્રિય છે, પરંતુ અંતે તો તે એમનો પ્રિય છે, પરંતુ ધનુ તેને 6 મહિના માટે વાપરી શકશે નહીં, કારણ કે તે શરાઈ જશે જ નહીં. મામીની ઈચ્છા ધનુને ભણાવીને કંઈક જીવનમાં કંઈક બનાવવાની છે, પરંતુ ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં તહીં ફરતો રહે એવું તે ઈચ્છતા ન હતા. મામા અને મામી તેના માતા પિતાને કહે છે, જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને તેની દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકીને આવીશું. ગામના બીજા બાળકોની જેમ તે શાળાએ જશે, તે તેનો ભણવાનું ચાલુ રાખશે અને આગળ ભણશે અને કંઈ બનશે. હવે લાસ્ટ પેજ ઉપર કહો, મામી શા માટે ઈચ્છા છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે? મિત્રો, અત્યારની પરિસ્થિતિ મુજબ તમે પણ જોઈ શકો છો કે જો બાળક શાળાએ ના જાય, કંઈ ભણે નહીં અને 6 મહિના પછી શાળાએ જાય તો તેને સેટ થવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અત્યારે તમે તો ઓનલાઈન ભણી રહ્યા છો, પરંતુ સાવ જણા ભણ્યું ન હોય 6 મહિના પછી તો અક્ષરમાં ફેર પડે, વાંચવામાં ફેર પડી જાય, કંઈ પણ સેટ ના થાય. જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ના હોય તો શું થાય? તો ભણવામાં પહેલે તો ઇન્ટરેસ્ટ જ ઓછો આવે, બીજા નંબરે વાંચવામાં તકલીફ પડે, લખવામાં તકલીફ પડે અને કંટાળો આવે અને એના લીધે તમને ભણતર તમારું બગડે. ચર્ચા કરો ને કહો, ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે, તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખે? કેવા પ્રકારે? તો તેના સગા સંબંધીને ધનુને મૂકી શકાય અને રોજે રોજે શાળાએ જઈ શકે એવી વ્યવસ્થા થઈ શકે છે, અથવા ગામની અંદર કોઈ છાત્રાલય હોય ત્યાં પણ મૂકી શકે. શું તમે કોઈ એવી નોકરી કે કામ વિશે જાણો છો જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનો ઊંધો રહેવો પડે? આ પુસ્તકમાંથી ઉદાહરણ જોવો ને કહો. હા મિત્રો, આપણે રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં છે. રિલાયન્સ SR અને વધારે પડતા બિન ગુજરાતી એટલે ગુજરાતના રહેવાસી ના હોય એવા માણસો છે, એ બહારના રાજ્યોમાંથી આવે છે. યુપી છે, બિહાર છે, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાંથી તેઓ હિજરત કરીને અહીં આવી ગયા હોય અને પછી એના માણસો છે એની પાસે જતા હોય. તો
મિત્રો આવા ઘણા પરિવારો છે એને પણ આપણે જાણીએ છીએ બરાબર તો મિત્રો અને એના પછી રિલેશનશિપ જે મોટી નોકરીઓ છે એમાંથી બિચારા આવતા હોય જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા અને તફાવત છે મિત્રો જેનું ખુદનું ખેતર હોય એ ખેતર એ લોકો શું કરે ખેડે અને એમાંથી તે શું બનાવી લે પૈસા બનાવી લે પરંતુ જે લોકો મજૂરી કરે છે જે ખેડૂતો છે એ મજૂરી કરાવે છે એને પૈસા જ આપવા પડે કાં તો પોતે મહેનત કરો ને કાં પૈસા આપો એ પરિસ્થિતિ ઉભી થાય કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે પૈસા માટે કામ માટે તમે આ પુસ્તકમાં જુદા જુદા પ્રકારના ખેડૂતો વિશે વાંચ્યું છે દામજીભાઈ હસમોહ બરાબર એની માટે વાત કરવાની છે તો પેજ નંબર 202 પાનમાં ચાર પેજ નંબર કેટલા મિત્રો 202 203 અને 204 આપણે કરેલા છે ઓકે કે જેના લીધે આપણે એ પાર્ટ સ્ટડી કરી તો આજે કરાવેલું તમારે તમારી બાકી અને લગભગ બંનેમાં વન વન એટલે કે બે વાર કરવાનું છે બરાબર છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ઓકે ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રો બને રહો સુરક્ષિત રહો થેન્ક યુ